આધાર લેટર, ઈ આધાર, અને એમ આધાર બાદ હવે આવી ગયું છે આધાર પીવીસી કાર્ડ. યસ, અનક્યુ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે UIDAI દ્વારા તેને જારી કરવામાં આવ્યા છે. હું છું સમીના તમારી સાથે અને BBC ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે શું છે પીવીસી આધાર કાર્ડ અને ઘરે બેઠા તમે તેને કેવી રીતે મેળવી શકો છો. યસ, તમે તમારા મોબાઈલ ફોન કે કમ્પ્યુટરમાંથી ઘરે બેઠા જ તેને મંગાવી શકો છો. આ કાર્ડ બીજા આધાર કરતાં કેવી રીતે અલગ છે તે પણ આપણે જાણીશું, પરંતુ એ પહેલા જાણી લઈએ કે એક વ્યક્તિ કેટલા પ્રકારના આધાર કઢાવી શકે છે. આધારના કેટલા પ્રકારો છે, જેમાં સૌથી પહેલું એક આધાર લેટર છે, બીજો ઈ આધાર છે, ત્રીજો એમ આધાર છે, અને ચોથો જે નવો આવ્યો તે છે આધાર પીવીસી કાર્ડ. પેપર બેઝડ લેમિનેટર લેટર પર જે આધાર કાર્ડ તમારા ઘરે આવે તેને આધાર લેટર કહે છે, જેમાં સિક્યોર QR કોડ અને ઇસ્યુ તથા પ્રિન્ટ કયા દિવસે થયું તેની તારીખ હોય છે, જેના માટે તમારે ₹50 ફીસ ચૂકવવાની હોય છે. ઈ આધાર એટલે કે તે આધારનું ઇલેક્ટ્રોનિક ફોર્મ છે, જે આધાર સત્તાવાળાઓ તરફથી ડિજિટલ સાઇન કરેલું હોય છે, જેમાં ઓફલાઈન વેરિફિકેશન માટે QR કોડ હોય છે, સાથે જ ઇસ્યુ અને ડાઉનલોડ ડેટ લખેલી હોય છે, જેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. એમ આધાર એ આધારનું ડિજિટલ ફોર્મ છે, જેને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. એમ આધાર એપ ગૂગલ પ્લે સ્ટોર અને iOS પર ઉપલબ્ધ છે, જેના પરથી ડાઉનલોડ કરી શકાય છે. આધારનું આ ફોર્મ પણ ફ્રી છે. હવે ચોથો પ્રકાર છે આધાર પીવીસી કાર્ડ, જે તાજેતરમાં જ UIDAI દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ પીવીસી બેઝડ આધાર કાર્ડ છે અને તેને સહેલાઈથી તમે સાથે લઈ જઈ શકો છો. હવે એ પણ જાણી લઈએ કે કેવી રીતે તમે પીવીસી આધાર કાર્ડ ઘરે બેઠા મેળવી શકો છો. નંબર 1, આધારની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. નંબર 2, જેમાં માય આધાર સેક્શનમાં જઈને ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો. હવે તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ ID નાખો. 4th સ્ટેપ, સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા દાખલ કરો, જે તમને પિક્ચરમાં દેખાઈ રહ્યા છે. 5th, જો તમારી પાસે TOTP હોય, એટલે કે મોબાઈલ રજિસ્ટર્ડ હોય, તો I have TOTP પર ક્લિક કરો, જે બાદ રિક્વેસ્ટ OTP પર ક્લિક કરો. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો OTP દાખલ કરો. ટર્મ્સ એન્ડ કન્ડિશન વાળા બોક્સમાં ટિક કરો. ત્યારબાદનું સ્ટેપ, OTP વેરિફિકેશન માટે સબમિટ બટન પર ક્લિક કરો. હવે તમને આધાર કાર્ડની વિગતો માટે પ્રિવ્યૂ જોવા મળશે. જો તે બરાબર હોય તો પીવીસી કાર્ડના ઓર્ડર માટે આગળ પ્રોસેસ કરો. ત્યારબાદ હવે મેક પેમેન્ટ પર ક્લિક કરો, જે બાદ તમે પેમેન્ટ ગેટવે પર જશો, જ્યાં પેમેન્ટ કરવાના વિવિધ ઓપ્શન હશે. પેમેન્ટ સફળ થયા બાદ તમને એની એક રિસીટ મળશે અને SMS પણ તમારા મોબાઈલ નંબર પર આવી જશે. ત્યારબાદનું સ્ટેપ કે પીવીસી આધાર કાર્ડ થોડા દિવસોમાં તમારા ઘરે આવી જશે, એ નોટિફિકેશન. સો પીવીસી આધાર કાર્ડ તમે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ના હોય તો પણ મેળવી શકો છો. ઉપરની પ્રોસેસ બસ ફોલો કરતી વખતે સિક્યોરિટી કોડ એન્ટર કર્યા બાદ ઇફ યુ ડુ નોટ હેવ અ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પ્લીઝ ચેક ઇન ધ બોક્સ, આના ઉપર ક્લિક કરવાનું અને તે બાદ આગળ જોયું તેવી જ રીતે પ્રોસેસ કરવાની. હવે તમે એ પણ જોઈ લો કે આ કાર્ડ કેમ ખાસ છે અને શા માટે પીવીસી બેઝડ આધાર કાર્ડ બહાર પાડવામાં આવ્યું. તો એક તો આ કાર્ડ સાથે લઈને જવું સહેલું છે અને તે આસાનીથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડની જેમ પોકેટમાં લઈ જઈ શકાય છે. આ કાર્ડ વધારે ટકાઉ છે, એટલે કે જલ્દીથી ખરાબ નથી થતું. ઉપરાંત તેમાં નવા સિક્યોરિટી ફીચર્સ દાખલ કરવામાં આવ્યા છે, જેમ કે સિક્યોર QR કોડ, હોલોગ્રામ, માઇક્રો ટેક્સ્ટ, ઘોસ્ટ ઇમેજ, ઇસ્યુ ડેટ અને પ્રિન્ટ ડેટ, ગ્યુલોચ પેટર્ન, આધાર લોગો. આ કાર્ડ માટે તમારે માત્ર ₹50 આપવાના રહેશે. આ પ્રોસેસ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેસીને આપણે આગળ જાણ્યું તેમ સરળતાથી આ કાર્ડ તમે ઘરે મંગાવી શકો છો. તમારે આધાર સેન્ટર પર જવાની તો જરૂર નહીં જ પડે. આધાર સત્તાવાળાઓનું કહેવું છે કે આ કાર્ડ સૌથી સુરક્ષિત છે.